જહીં સાસવત કોચિંગમાંથી હું ક્રિના નેહરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો અને હાંસિલ કરો ની ટેગલાઇન જોડે આજે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણા એક પાઠ આગળ ટ્રીક પાડી પાઠ ફોર્મ્યુલા આજે શેની ટ્રીક શીખવાડીશ. આજે હું તમારા માટે લાવી છું તો કે ગુજરાતનું મેપ યાદ રાખવાની ટ્રીક. તમને બધાને ખબર છે કે હવે કોમ્પિટિટિવ એક્ઝામનું સ્તર દિવસે ને દિવસે અઘરું થતું જાય છે, તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમારા માટે લાવી છું ગુજરાતનો મેપ મગજમાં બેસાડી દેવાની ટ્રીક, કે જેના લીધે ક્યારેય કોઈ દિવસ તમને ગુજરાતના મેપ ક્યાંય ભૂલાશે નહીં. તો ચાલુ કરીએ. આપણી પાસે એક બ્લેન્ક મેપ છે, મેં દોરવાની ટ્રાય કરી છે. આઈનો બહુ ખરાબ ડ્રોઈંગ થી છે, પણ તમે ચલાવી લેજો. તો શું વાત શું છે તો કે આપણને આખો મેપ આપણી પાસે આખો મેપ ક્લિયર કટ છે, મતલબ કાંઈ જ લખેલું નથી. મને નથી ખબર ગુજરાતમાં કયો જીમો કઈ જગ્યાએ. તો પેલી એક ટ્રીક એવી થઈ શકે કે તમે જ્યાં રહેતા હોય એ વસ્તુને મતલબ પહેલાં યાદ રાખીએ અને બાકી બધું શોધ કરી શકીએ. પરંતુ આપણે આજે નોર્મલ ગણશું કે કોઈ મને નથી ખબર કે તમે લોકો ક્યાં રહો છો ગુજરાતમાં અને તમને નથી ખબર હું ક્યાં રહું છું. તો આ જ વસ્તુને મિક્સ મેચ કરી, એટલે કે મને નથી ખબર કે તમે ક્યારે છો, તમને નથી ખબર હું ક્યારે છું, તો આપણે રેન્ડમલી હું શીખવાડવાની ટ્રાય કરીશ કે જેના લીધે આખું મેપ તમને યાદ રહી છે. સૌથી પહેલાં મને કાંઈ જ નથી ખબર ગુજરાતના મેપમાં એક વસ્તુ ખબર છે શું. પહેલી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ આ લેક્ચર જુઓ ને એની પહેલાં એક બ્લેન્ક મેપ લઈ લેજો, એટલે તમને ખબર પડે કે આપણે જ્યારે ફિલઅપ કરવા બેસી છીએ ત્યારે આ ફોર્મ્યુલા કામ કરે છે કે નથી કરતી. તમે ખુદ ફિલઅપ કરવા બેસો છો ત્યારે કંઈ પ્રોબ્લેમ પડે છે, જો પડતો હોય તો કોમેન્ટમાં જરૂર કરજો, હું એનું પણ સોલ્યુશન લાવવાની ટ્રાય કરીશ. સૌથી પહેલાં આપણે ટ્રાય કરી દઈએ ભાઈ મેપને બ્લેન્કમાંથી ફિલ કરવાની. મને કાંઈ જ નથી ખબર પણ હા એ ખબર છે સૌથી મોટું દેખાય છે એ શું છે તો કે કચ્છ છે. શું છે? કચ્છ છે. તો ચલો એક વસ્તુ મને ખબર પડી ગઈ કે ભાઈ ગુજરાતના મેપમાં આજે સૌથી મોટો ભાગ દેખાય છે એ કયો છે? કચ્છનો છે. તો આપણે એ લખી નાખ્યું તો કે હા લખી નાખ્યું. હવે આપણે આ દરિયાકાંઠાના વિસ્તારો બધા પહેલાં ફિલઅપ કરશું આ રાઉન્ડ આખું, બરાબર? કઈ રીતે મારી જોડે જોડે કરતા છે. સૌથી ઉપર અહીંયા આવેલું શું છે? દેવભૂમિ દ્વારકા. શું આવેલું છે? દેવભૂમિ દ્વારકા. દ્વારકાની નીચે, એક્ઝેક્ટ દ્વારકાની નીચે શું આવે? પોરબંદર. શું આવે? પોરબંદર. લખતા જાજો કે દ્વારકા, દ્વારકાની નીચે પોરબંદર, પોરબંદરની નીચે દ્વારકા, પોરબંદર. દ્વારકા અને પોરબંદરની એક્ઝેક્ટ નીચે શું આવશે? જૂનાગઢ. એક્ઝેક્ટ નીચે શું આવશે? જૂનાગઢ. હવે જૂનાગઢ થી આપણે અહીંયા આવી બાજુમાં એટલે શું આવશે? ગીર સોમનાથ. શું આવશે? ગીર સોમનાથ. જો પહેલા ખૂણામાં શું હતું તો કે દ્વારકા, દ્વારકા પછી શું લખ્યું? પોરબંદર. પોરબંદર પછી શું લખ્યું? જૂનાગઢ. જૂનાગઢની બાજુમાં શું લખ્યું આપણે? ગીર સોમનાથ. ગીર સોમનાથની બાજુમાં શું આવશે તો કે અમરેલી. શું આવશે? અમરેલી. શું આવશે? અમરેલી. અમરેલીની બાજુમાં શું આવશે તો કે ભાવનગર. શું આવશે? ભાવનગર. ભાવનગરની ઉપર શું આવશે? બોટાદ. શું આવશે? બોટાદ. બોટાદની ઉપર શું આવશે તો કે આ સુરેન્દ્રનગર. શું આવશે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની બાજુમાં શું આવશે? મોરબી. શું આવશે? મોરબી. મોરબીની બાજુમાં શું આવશે? જામનગર. શું આવશે? જામનગર. અને જામનગરની નીચે અને આ બધાની વચ્ચે જે જગ્યા હોય ત્યાં શું આવશે? રંગીલું. રાજકોટ. શું આવશે? રાજકોટ. સેમ વસ્તુ યાદ રાખી પાછી આપણે એક વખત રિપીટ કરી. સૌથી પહેલા કાટખૂણે શું આવશે? દેવભૂમિ દ્વારકા. દ્વારકા પછી પોરબંદર. હવે આ સર્કલ આખું આમાં જ જવાનું છે. સર્કલ આખું યાદ પડતા જશો એટલે તમને બધા જિલ્લા યાદ રહેતા જશે. દ્વારકા પછી શું આવશે? પોરબંદર. પોરબંદર પછી શું આવશે? જૂનાગઢ. જૂનાગઢ પછી શું લખ્યું? ગીર સોમનાથ. ગીર સોમનાથ પછી શું લખ્યું? અમરેલી. અમરેલી પછી શું આવ્યું તો કે ભાવનગર. ભાવનગર ઉપર શું આવ્યું? બોટાદ. બોટાદ ઉપર શું આવ્યું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની બાજુમાં ખૂણામાં શું આવ્યું? મોરબી. મોરબીની બાજુમાં જામનગર. જામનગરની વચ્ચે, જામનગરની નીચે, મોરબીની નીચે અને આ બધાની વચ્ચે શું આવ્યું તો કે રાજકોટ. થઈ ગયું ફિલઅપ તો કે હા થઈ ગયું. હવે આપણને આટલું આવડી ગયું, કચ્છ આવડી ગયું અને સૌરાષ્ટ્રના 11 જે છે જિલ્લાઓ એ ભરતા આવડી ગયા. હવે એનાથી આપણે આગળ વધીએ. શું તો કે સિમ્પલ વસ્તુ ઉપર વયા જાય. હવે ઉપરથી પાછું ચાલુ કરશું. શું આવશે સૌથી પહેલા? અહીંયા બનાસકાંઠા. શું આવશે? બનાસકાંઠા. શું આવશે? બીકે. શોર્ટ ફોર્મ શું કહી શકીએ આપણે? બીકે. બનાસકાંઠાની બાજુમાં અહીંયા શું આવશે? સાબરકાંઠા. શું આવશે? સાબરકાંઠા. શું આવ્યું? બનાસકાંઠા, સાબરકાંઠા. બીકે એસકે. બીકે એસકે યાદ રહી ગયું. હવે અહીંયા પીએમ. બીકે એસકે પીએમ. બીકે એસકે પીએમ. બનાસકાંઠા, સાબરકાંઠા, પીએમ. પી એટલે પાટણ અને એમ એટલે મહેસાણા. બીકે એસકે અને પીએમ. બીકે એસકે પીએમ. બીકે એટલે બનાસકાંઠા, બાજુમાં ઉપર સાબરકાંઠા, નીચે પાટણ, વાયા મહેસાણા. આ વસ્તુ યાદ રાખી તો કે હા યાદ રહી ગયા. હવે તો કે સુરેન્દ્રનગરની બાજુમાં શું આવે? અમદાવાદ. અમદાવાદની બાજુમાં ગાંધીનગર. તો આપણે શું થઈ ગયા? અમદાવાદ અને અહીંયા ગાંધીનગર. અમદાવાદ, ગાંધીનગર. અમદાવાદ, ગાંધીનગર. યાદ રહી ગયું આટલું તો કે હા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. બીકે એસકે પીએમ. બીકે એસકે પીએમ. પછી શું આવ્યું તો કે અમદાવાદ ને ગાંધીનગર. પછી શું આવ્યું તો કે અમદાવાદ ને ગાંધીનગર. હવે યાદ રહી ગયું. હવે આપણે ત્રણ ત્રણના ભાગ પડશું. શું? ત્રણ ત્રણ ને ટોકડી. ત્રણ ત્રણની ટોકડી પહેલા આ બે હજી એક કરી. કઈ રીતે? તો કે જો આ વસ્તુ બેની ટોળકી કરી તો હજી અહીંયા બેની ટોળકી કરી નાખી. સૌથી પહેલા શું આવ્યું તો કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. બીકે એસકે પીએમ. બીકે એસકે પીએમ યાદ રહી ગયું તો કે હા અમદાવાદ, ગાંધીનગર. હવે અહીંયા શું આવશે? અરવલ્લી. શું આવશે? અરવલ્લી. અને અહીંયા મહીસાગર. અરવલ્લી ને મહીસાગર યાદ રહી ગયું તો કે હા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર. આ ચાર ચારના બે ટોળકા કરી નાખ્યા. કઈ રીતે? તો કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર. હવે તમ તમના બે પાઠ કરશું. કઈ રીતે? તો કે અહીંયા શું આવ્યું નીચે? અમદાવાદની બાજુમાં ને ગાંધીનગરની નીચે શું આવ્યું તો કે ખેડા. ખેડાની એક્ઝેક્ટ નીચે શું આવશે? આણંદ.
તો એ આવશે આણંદ અને અહીંયા ખેડા આણંદ ખેડા આણંદ અને એની બાજુમાં એક્ઝેક્ટ મોટું આવશે શું આવશે વડોદરા શું આવશે વડોદરા આ એક તીગડ યાદ રાખજો ખેડા આણંદ વડોદરા ખેડા આણંદ વડોદરા બીજું તીગડ યાદ રાખી કયું તો કે અહીંયા પંચમહાલ પંચમહાલ દાહોદ અને આ છોટા ઉદયપુર કયું છોટા ઉદયપુર યાદ રહી ગયું આ બે તીગડા ફેર આપણે કયા બે તીગડા તો કે ખેડા આણંદ વડોદરા ખેડા આણંદ વડોદરા સામે શું પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર થઈ ગયા બે તીગડા હવે પાછા ત્રણ તીગડા આવશે પણ બબે રૂપિયામાં કેવા બબે રૂપિયામાં કયા તો કે એક્ઝેક્ટ આણંદ નીચે શું આવશે ભરૂચ અને વડોદરા એ નીચે શું આવશે નર્મદા ભરૂચ નર્મદા સુરત તાપી સુરત તાપી પછી ભરૂચ નર્મદા સુરત તાપી ભરૂચ નર્મદા સુરત તાપી ભરૂચ નર્મદા સુરત તાપી પછી અહીંયા શું આવ્યું નવસારી અહીંયા શું આવ્યું નવસારી અહીંયા શું આવ્યું ડાંગ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ આ પાછું એક તીગડું થઈ ગયું આપણું ત્રણ 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 વાળું પણ બે બે ની પેર વાળું કયું તો કે ત્રણ લખાય કાય પણ કયા બબે ની પેર વાળું તો કયા તો કે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ છેલ્લે શું વધ્યું વલસાડ છેલ્લે શું વધ્યું વલસાડ ડન હવે આ આખો મેપ આપણે એક વખત પાછો યાદ કરી લઈએ કે કઈ રીતે આપણે પૂછાય છે અને કઈ રીતે આપણે યાદ રાખી શકીએ સહેલાઈથી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ પ્રશ્ન કેવા એકદમ અઘરો ન કાઢી પાડે પણ આપણને આ મેપ રિગાર્ડિંગ જો કોઈ પ્રશ્ન પૂછે છે તો ફટ કરીને આવડી જવા જોઈએ કઈ રીતે તો કે ભાઈ મને સૌથી પહેલા ખબર પડી ગઈ સૌથી મોટો ભાગ છે કેનો છે કચ્છનો છે કચ્છ પછી હું આ દરિયાકાંઠાના વિસ્તારો જે છે સૌરાષ્ટ્રનો ભાગ છે અગિયાર ભાગ એ અગિયાર અગિયાર ફીલ કરીશ કઈ રીતે તો કે સૌથી પહેલા ઉપર છે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા પછી પોરબંદર પોરબંદર પછી જુનાગઢ જુનાગઢ પછી ગીર સોમનાથ પછી અમરેલી અમરેલી પછી ભાવનગર ભાવનગર ઉપર બોટાદ બોટાદ ઉપર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની બાજુમાં મોરબી મોરબીની બાજુમાં જામનગર વચ્ચે જે વધ્યું એ રાજકોટ તો કે હાલ આટલું ફીલ થઈ ગયું હવે હવે આ સાઈડના પાર્ટમાં બરાબર આ સાઈડના પાર્ટમાં આપણે બે અને ત્રણ ને પેર વાળા મોસ્ટલી યાદ રાખ્યા છે કઈ રીતે તો કે સૌથી ઉપર પેલા ચાર વાળી બે પછી ત્રણ વાળી બે અને પછી બબે ની પેર કઈ રીતે યાદ રાખ્યું ચાર ત્રણ બે ચાર ત્રણ બે કઈ રીતે તો કે બીકેએસકેપીએમ બીકેએસકેપીએમ એટલે શું કે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ એક ટોળકી થઈ ગઈ ચારની તો કે હા એક થઈ ગઈ ચારની ટોળકી બીજી ટોળકી કઈ આપણે ચારની કઈ કરી તો કે અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર મહીસાગર અરવલ્લી આ ચારની બીજી ટોળકી થઈ ગઈ તો કે હા થઈ ગઈ હવે હવે આપણે ત્રણ ત્રણ વાળી ટોળકી લીધી કઈ લીધી તો કે આ ખેડા આણંદ વડોદરા ખેડા આણંદ વડોદરા ખેડા આણંદ વડોદરા પછી અહીંયા શું લીધું પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર આ ત્રણ ત્રણ વાળી થઈ હવે બબે વાળી ટોળકી કઈ તો કે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને છેલ્લે આવ્યું આ વલસાડ તો થઈ ગયું આ જ રીતે ઇઝી ટ્રીક અને ઇઝી ફોર્મ્યુલાની મેથડ દરેક વસ્તુ યાદ રાખવા માટે ફોલો કરો મારી યુટ્યુબ ચેનલ સાસદ પછી જય હિન્દ જય ભારત.